personal dear to me. Good morning. આજે આપણે 13મા પ્રકરણમાં વિજ્ઞાનમાં 13મા પ્રકરણમાં 13.6 ટોપિકથી શરૂ કરશું. એના આગળનો જેટલા આઈ ઓર્ડર થિંકિંગના પ્રશ્નો હતા એ બધા તમે જોતા રહેજો, વાંચતા રહેજો અને એની નોંધ પણ કરતા રહેજો. એવી જરૂરી આકૃતિ છે એ પણ દોરતા રહેજો. હવે ઇલેક્ટ્રિક મોટર પછી અગાઉ આપણે જોયું કે ફ્લેમિંગનો જમણા હાથનો નિયમ, પછી વિદ્યુત ચુંબકની અસરો, કેલ્વિનોમીટર, વિદ્યુત ચુંબકીય પ્રેરણ અને વિદ્યુત મોટર. પછી વિદ્યુત ચુંબકીય પ્રેરણ જોયું, પછી કે ચુંબકીય ક્ષેત્ર જે ઉત્પન્ન થાય છે એવા અનેક વાયરો વીંટવામાં આવે તો શું થાય, એનું પણ આવર્તન, એમાં અનેક વાયરો વીંટીને જો વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે અને દરેક વાયરને ફરતો આવતો ચુંબકીય ક્ષેત્ર છે એની કેવી રીતના એક હોય છે એ જોયું આપણે. પછી ફ્લેમિંગનો જમણા હાથનો નિયમ પણ જોયો હતો. હવે જોઈએ 13.6 વિદ્યુત જનરેટર. વિદ્યુત જનરેટર એક એવી યાંત્રિક ઉર્જાનું આપણે વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરશું. એમાં બે મેગ્નેટ વચ્ચે જે કંઈ ચુંબકીય ક્ષેત્ર હોય એને જો કાપવામાં આવે તો પાવર પેદા થાય, બરાબર. આપણે વિદ્યુત મોટરમાં કૃત્રિમ ચુંબક જોયું હતું, હવે કુદરતી ચુંબક છે ને એની પરતું જે કંઈ ચુંબકીય ક્ષેત્ર છે એ ચુંબકીય ક્ષેત્રને જો કાપવામાં આવે તો કંઈક અસર થાય છે એ જોઈએ આપણે. વિદ્યુત ચુંબકીય પ્રેરણની ઘટના ઉપર આધારિત જે પ્રયોગો આપણે અભ્યાસ કર્યો તેમાં ખૂબ નાના મૂલ્યનો વિદ્યુત પ્રવાહ પણ આગળ
આર1 અને આર2 સાથે જોડવામાં છે. રિંગની અંદરની બાજુએ અવાહક કરેલી હોય છે. અંદરની જે બાજુ છે રિંગની એ અવાહક હોય છે. આની અંદર જે હોય છે અવાહક પડ હોય છે, અવાહક કરેલી હોય છે. બે સ્થિર વાહક બ્રશ B1 અને B2 એ અવાહક બ્રશ છે. B1 અને B2 ને બંને રિંગ R1 અને R2 સાથે દબાણથી સંપર્કમાં રાખવામાં આવે છે. આ બ્રશને આ રિંગની વચ્ચે સાથે દબાણથી સંપર્કમાં રાખવામાં આવે છે. બે રિંગ R1 અને R2ને આંતરિક રીતે એક ધરી એક્સેલ સાથે જોડેલી હોય છે. આ ધરીને બહારથી આંતરિક રીતે પરિભ્રમણ કરાવવાથી ગૂંચળું ચુંબકીય ક્ષેત્રમાં પરિભ્રમણ કરે છે. અને બહારથી જો પરિભ્રમણ કરાવો તમે આ ગૂંચળાને, બરોબર, બહારથી પરિભ્રમણ કરવામાં આવે છે, કરાવવાથી ગૂંચળું ચુંબકીય ક્ષેત્રમાં પરિભ્રમણ કરે છે અને બ્રશના બહારના છેડાથી ગેલ્વેનોમીટર સાથે જોડવામાં આવે છે. આ બે છેડાઓથી ગેલ્વેનોમીટર સાથે જોડવામાં આવે છે. જી છે એની સાથે જોડવામાં આવે છે. જે બાહ્ય પરિપથમાં વહેતા વિદ્યુત પ્રવાહ દર્શાવે છે. આ બે વચ્ચે આને ભ્રમણ કરાવો એન અને એસ ધ્રુવની વચ્ચે ભ્રમણ કરાવો તો જે ચુંબકીય રેખાઓ છે કપાશે. કપાશે એટલે પાવર ઉત્પન્ન થશે. પાવર ઉત્પન્ન થશે એ કેલ્વેનોમીટર જીમાં બતાવશે. હવે બંને રિંગ સાથે જોડાયેલી ધરી એવી રીતે પરિભ્રમણ કરાવવામાં આવે છે કે જેથી કાયમી ચુંબક દ્વારા ઉત્પન્ન થયેલ ચુંબકીય ક્ષેત્રમાં એબી ભુજા ઉપરની તરફ ગતિ કરે છે અને સીધી ભુજા નીચેની તરફ ગતિ કરે છે. એબી ભુજા છે એ ઉપરની તરફ ગતિ કરે છે, સીધી ભુજા છે એ નીચેની તરફ ગતિ કરે છે. આકૃતિ 13.19 દર્શાવેલ ગોઠવણીમાં ગૂંચળું એબીસીડી સમઘડી દિશામાં ભ્રમણ કરે છે. ઘડિયાળની દિશામાં ગૂંચળાને જો ભ્રમણ કરવામાં આવે, બરાબર, તો સમઘડી દિશામાં ભ્રમણ કરે છે અને પરિણામ ફ્લેમિંગના જમણા હાથના નિયમ પ્રમાણે ગૂંચળાની ભુજાઓમાં પ્રેરિત પ્રવાહ એબીસીડી દિશાઓમાં ઉત્પન્ન થાય છે. આમ ગૂંચળામાં એબીસીડી દિશામાં પ્રવાહ વહે છે. જો ગૂંચળામાં આંટાઓની સંખ્યા વધારે હોય તો દરેક આંટાઓમાં ઉત્પન્ન થયેલ પ્રવાહોનો સરવાળો થઈ ગૂંચળામાં મોટો પ્રવાહ મળે છે. આનો અર્થ એ છે કે બાહ્ય પરિપથમાં પ્રવાહ B2 થી B1 તરફ વહે છે. B2 થી B1 તરફ વહે છે, બરાબર. આખી આકૃતિ જે સરસ મજાની તમને ક્યારેક પૂછે ત્યારે મોટા પ્રશ્નોમાં જવાબ છે. આકૃતિ દોરીને આ રીતે સમજાવી શકો. અર્ધચક્ર પછી સીડી ભુજા ઉપરની તરફ અને એબી ભુજા નીચેની તરફ ગતિ કરે છે, ગતિ કરવા માંડે છે. પરિણામે બંને બાજુઓમાં ઉત્પન્ન થતા પ્રેરિત પ્રવાહોની દિશા બદલાય છે અને પરિણામે પ્રેરિત પ્રવાહ DCBA તરફ વહે છે. હવે બાહ્ય પરિપથમાં પ્રેરિત પ્રવાહ B1 થી B1 તરફ વહે છે. આમ પ્રત્યેક અર્ધ પરિભ્રમણ પછી પ્રવાહના ધ્રુવત્વ અનુરૂપ બાજુઓમાં બદલાય છે. આવો પ્રવાહ કે જે સમાન સમયગાળા પછી દિશા બદલે છે તેને ઉલટ સુલટ ઓલ્ટરનેટિવ પ્રવાહ ટૂંકમાં AC કહે છે. આ પ્રવાહને AC જનરેટર કહે. જે પ્રવાહ છે એ ઉત્પન્ન થાય છે એ AC જનરેટર છે અને એમાં ઉલટ સુલટ પ્રવાહ અને ખાસ કરીને એમાં B1 થી B2 તરફ વહે છે ત્યારે પ્રત્યેક અર્ધ પરિભ્રમણ પછી પ્રવાહ ધ્રુવત્વ અનુરૂપ DCBA અને ABC અર્ધ પરિભ્રમણ દરમિયાન એ આવી રીતના જે પ્રત્યેક પરિભ્રમણ પછી પ્રવાહના ધ્રુવત્વ અનુરૂપ બાજુઓમાં બદલાય છે. અવો પ્રવાહ કે જેને સમાન સમયગાળા પછી દિશાઓ બદલે છે અને તેને ઉલટ સુલટ
ઓલ્ટરનેટિંગ પ્રવાહ ટૂંકમાં એસી કહે છે. આ રચનાને એસી જનરેટર કહે. આ જે જનરેટર છે એ એસી જનરેટર છે અને એમાં આ રીતનો પ્રવાહ છે ઉત્પન્ન થાય. કેમ કે આપણું જે વાયરિંગ હોય છે એ બધું એસી એસી છે, ઓલ્ટરનેટ છે, એટલે પ્રવાહ છે એ કપાતો હોય છે, જેથી શોર્ટ લાગે ત્યારે આપણને ધક્કો મારે. જો ડીસી પ્રવાહ હોય, ડાયરેક્ટ કરંટ હોય તો પકડી રાખે એટલે એને ફેરવી નાખે છે. એસીમાં એસી જનરેટરમાં કન્વર્ટ જે પાવર ઉત્પન્ન થાય છે એ એસીમાં ઉત્પન્ન થાય છે. હવે એક દિશ પ્રવાહ છે એને ડીસી કહે છે, ડાયરેક્ટ કરંટ, બરાબર. ઓલો ઓલ્ટરનેટ કરંટ ડીસી પ્રવાહ કે જે સમય સાથે દિશા બદલતો નથી, એ તે મેળવવા માટે વિભાજિત રિંગ, સ્પ્લિટ રિંગ જેવા કમ્યુટેટરનો ઉપયોગ કરવામાં આવે છે. આ પ્રકારની ગોઠવણમાં એક બ્રશે હંમેશા બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં ઉપરની દિશામાં ગતિ કરી ગતિ કરતી બાજુના સંપર્કમાં રહે છે અને બીજું બ્રશ હંમેશા નીચેની દિશામાં ગતિ કરતી બાજુના સંપર્કમાં રહે છે. આપણે સ્પ્લિટ રિંગ કમ્યુટેટરનું કાર્ય વિદ્યુત મોટર આકૃતિ 13.15ના કિસ્સામાં જોયેલું છે. આમ એક દિશામાં વહેતો પ્રવાહ ઉત્પન્ન થાય છે, આવું જનરેટર ડીસી જનરેટર કહેવાય છે. જે એક દિશામાં જો પાવર આપતો હોય એને ડાયરેક્ટ કરંટ કહેવાય. દાખલા તરીકે બેટરીના જે પાવર છે બધા ડીસી છે. આપણે આ જે બસમાં વપરાતો હોય, બરાબર, આપણી ફોર વ્હીલમાં વપરાતો કરંટ, બરાબર, આ બધા છે એ ડાયરેક્ટ કરંટ છે. બધા સ્ટીમરોમાં જે કરંટ છે એ ડાયરેક્ટ કરંટ છે અને જનરેટર છે જે આપણા ઘર માટે વાપરતા હોય છે એ એસી કરંટમાં હોય છે. એક દિશ અને ઉલટસુલટ પ્રવાહ વચ્ચેનો તફાવત એ છે કે એક દિશ પ્રવાહ હંમેશા એક દિશામાં હોય છે, જ્યારે ઉલટસુલટ પ્રવાહ તેની દિશા સમયાંતરે ઉલટાવે છે. થોડી થોડી વારે પ્રવાહની દિશા છે એ ઉલટાવે છે. હાલના સમયમાં રચાયેલા મોટાભાગના પાવર સ્ટેશન એસી વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન કરે છે. આપણે જેટલા પાવર સ્ટેશનો બનાવ્યા છે બધા જ એસી જનરેટરો છે અને એમાંથી પાવર જે આવે છે એસી છે અને એનો ઉપયોગ આપણે કરીએ છીએ. ભારતમાં એસી વિદ્યુત પ્રવાહ દર 1/100 સેકન્ડ દર 1/100 સેકન્ડે દિશા બદલે છે, એટલે કે એસી વિદ્યુત પ્રવાહની આવૃત્તિ 50 હર્ટ્ઝ છે. એસી એક માર્કમાં પૂછે તમને કે વિદ્યુત એસી વિદ્યુત પ્રવાહનો દર કેટલો છે, 1/100 સેકન્ડે દિશા બદલે છે, સોરી દિશા ક્યારે બદલે છે, 1/100 સેકન્ડે, અને વિદ્યુત પ્રવાહની આવૃત્તિ કેટલી છે, તો એ 50 હર્ટ્ઝ જેટલી છે. ડીસી વિદ્યુત પ્રવાહ કરતાં એસી વિદ્યુત પ્રવાહનો મહત્તમ ફાયદો એ છે કે ઉર્જાના વધારે વ્યય વિના વિદ્યુત પાવર દૂરના અંતર સુધી મોકલી શકાય છે. ક્યાં છે પાવર સ્ટેશન આવ્યા હોય છે અને એ પાવર સ્ટેશનમાંથી આપણે આટલા બધા દૂર આપણા ગામમાં પાવર મળી જાય છે. એસીનો મોટો ફાયદો આ છે કે તમે દૂર સુધી એને પહોંચાડી શકો. દાખલા તરીકે તારાપુર વીજ મથક હોય તો ત્યાંથી એટલે અહીંયા પાવર આવો અમરેલી જિલ્લામાં, અમરેલી જિલ્લો અમરેલી જિલ્લાના નાના એવા ગામડામાં પાવર પહોંચવો કેટલું લાંબુ થઈ જાય, બરાબર. તો મોટો ફાયદો આવો આ છે એસી પ્રવાહનો, જેનો મહત્તમ ફાયદો છે અને એનો ઉપયોગ આપણે. હવે એના પછી એના જે HOTS પ્રશ્નો છે એ જોઈએ આપણે. પહેલો પ્રશ્ન છે, ઇલેક્ટ્રિક જનરેટરનો સિદ્ધાંત છે, બરાબર, વિદ્યુત જનરેટરનો ઇલેક્ટ્રિક જનરેટર છે એનો સિદ્ધાંત શું છે, તો એનો જવાબ થાય, વિદ્યુત જનરેટરનું કાર્ય વિદ્યુત ચુંબકીય પ્રેરણના સિદ્ધાંત ઉપર આધારિત છે. વિદ્યુત જનરેટરનું કાર્ય એ વિદ્યુત ચુંબકીય પ્રેરણના સિદ્ધાંત ઉપર આધારિત છે. સિદ્ધાંત, બંધ પરિપથમાં અથવા ગૂંચળામાં બદલાતા જતા ચુંબકીય ક્ષેત્રને બંધ પરિપથમાં અથવા ચુંબકમાં બદલાતા જતા ચુંબકીય ક્ષેત્રને કારણે ઉત્પન્ન થતા વિદ્યુત પ્રવાહને પ્રેરિત વિદ્યુત પ્રવાહ કહે છે. આ ઘટનાને વિદ્યુત ચુંબકીય પ્રેરણ કહે છે. આ અર્થિંગ વાયરને સાધનોની ધાતુની સપાટી સાથે જોડવામાં આવે છે. હવે બીજો પ્રશ્ન છે, એક દિશ પ્રવાહ ડીસી ડાયરેક્ટ કરંટના
કેટલાક સ્ત્રોતના નામ આપો. બરાબર, એક દિશ પ્રવાહ ડીસીના કેટલાક સ્ત્રોતના નામમાં એવું થશે સુકો કોષ. બરાબર, મેં તમને વાત કરી બેટરી. બરાબર, બેટરી ડીસી જનરેટર, સૂર્યકોષ સોલર કોષ છે એ પણ ડાયરેક્ટ ડીસી પાવર છે, અને એક દિશી એક દિશ પ્રવાહ છે, અને તેના આ કેટલાક એના સ્ત્રોતો છે. જે બેટરી છે લગભગ એમાંથી જે પાવર આવે છે એ ડાયરેક્ટ કરંટ છે આપણે. એના પછીનો ત્રીજો પ્રશ્ન છે, કયો સ્ત્રોત ઉલટસુલટ પ્રવાહ એસી પ્રવાહ ઉત્પન્ન કરે છે? તો જનરેટર અથવા પાવર હાઉસ જનરેટર, જે પાવર હાઉસમાંથી પાવર આવે છે આપણા, એ જનરેટરો છે એસી પ્રવાહ ઉત્પન્ન કરે છે. અલ્ટરનેટ બાઇસિકલ ડાયનેમો વગેરે પ્રવાહના પ્રત્યાવર્તી પ્રવાહ એસીના સ્ત્રોત છે. સાયકલમાં જે લાઇટ જોડીએ છીએ આપણે, બરાબર, એનો ડાયનેમો હોય, ટાયર સાથે તમે દબાવી દો એટલે રાતના લાઇટ થઈ અને રસ્તામાં તમારે બેટરી પકડી ન રાખવી પડે, પણ રાત્રે પણ તમે લાઇટમાં વાહન ચલાવી શકો. તો એ પણ જે છે ડાયનેમો એ આ પ્રકારનો હોય છે, અને પાવર હાઉસમાંથી જે પાવર આવે છે એ આવી રીતના આવી રહ્યો છે. પછી સાચો વિકલ્પ પસંદ કરો. તાંબાના તારનું એક લંબચોરસ ગુચરું ચુંબકીય ક્ષેત્રમાં પરિભ્રમણ કરે છે, તેમાં પ્રેરિત થતા વિદ્યુત પ્રવાહની દિશા દર ખાલી જગ્યા પછી બદલાય છે. બરાબર, દર ખાલી જગ્યા પછી બદલાય છે. એમાં ચાર જવાબ છે, બે ભ્રમણ પછી, એક ભ્રમણ પછી, સી અડધા ભ્રમણ પછી, અને ડી એક ચતુર્થાંશ ભ્રમણ પછી. તો એનો જવાબ છે સી અડધા ભ્રમણ પછી. અડધા ભ્રમણ પછી એમાં એસી જે છે તાંબાના તારનું ગૂંચળું જે છે એમાં આ રીતે ભ્રમણ કરાવતા એસી પ્રવાહ અડધા ભ્રમણ પછી આપણને એ મળે છે. બરાબર, હવે એના પછી એબી અને સીડીની જે ગતિ છે ને એ ઉલટાઈ છે. એબી અને સીડી છે એની ગતિ ઉલટાઈ છે, એટલે અર્ધ પરિભ્રમણ આવશે એનો જવાબ. અડધા ભ્રમણ પછી, બરાબર, એ આપણા તાંબાના ગુજરાતમાંથી તાંબાના તારનું એક લંબચોરસ ગુજરું ચુંબકીય ક્ષેત્રમાં ભ્રમણ કરે છે ત્યારે, આ ચુંબકીય ક્ષેત્ર છે એમ ને, આ જ્યારે ભ્રમણ કરે છે ત્યારે અર્ધ ભ્રમણ દરમિયાન આનો જવાબ આવશે એ વિદ્યુત પ્રવાહની દિશા પછી બદલાય છે, અર્ધ પરિભ્રમણ પછી બદલાય છે. હવે 13.7 ઘરેલું વિદ્યુત પરિપથ. આપણા ઘરમાં જે ઇલેક્ટ્રિસિટી છે, જે ઘરમાં વાયરો ગોઠવા છે આપણે, એક રૂમમાં લાઇટ થાય, બીજા રૂમમાં લાઇટ થાય, રસોડામાં લાઇટ થાય, પછી બેઠક રૂમમાં લાઇટ થાય, બરાબર, આપણે બેડરૂમમાં લાઇટ થતી હોય, તો આ બધી લાઇટો કેવી રીતના ગોઠવવામાં આવે છે? જે લાઇટથી ફ્રીજ ચાલે છે, ઘરઘંટી ચાલે છે, ટીવી ચાલે છે, કમ્પ્યુટર ચાલે છે, બરાબર, પંખા ચાલે છે, એસી ચાલે છે, પાણી ખેંચવાની મોટરો ચાલે છે, તમે ઘરમાં આ રીતે આને કેવી રીતના ગોઠવ્યું છે? એ છે એ ઘરેલું વિદ્યુત પરિબળ છે, અને આ પરિબળ છે આપણને આવડવું જોઈએ. અને એની જે રચના છે એ આપણે અહીંયા ભણશું, અને એ પરીક્ષા માટે પણ અગત્યનું છે. જોઈએ, આપણે આપણા ઘરોમાં વિદ્યુત પાવર મુખ્ય સપ્લાય જેને મેઇન્સ પણ કહે છે, કે જે ઓવરહેડ ટેકવેલ વિદ્યુતના થાંભલા અથવા ભૂમિગત કરેલ કેબલ દ્વારા પ્રાપ્ત કરીએ છીએ. સપ્લાયમાં રહેલો વાયર પૈકી એક વાયર લાલ અવાહક આવરણ, લાલ અવાહક આવરણ લગાડ્યું. જે ઘરમાં પાવર આવે છે એમાં જે બે વાયરો હોય છે એમાં એક લાલ કલરનું અવાહક પડ એના ઉપર લગાડેલું હોય છે, તેને લાઈવ જીવંત વાયર, બરાબર, પણ કહેવામાં આવે છે. લાલ અવાહક આવરણ લગાડેલું છે તે લાઈવ જીવંત વાયર અથવા પોઝિટિવ વાયર કહેવાય છે, અને બીજો વાયર કે જેની ઉપર કાળું અવાહક પડ આવરણ લગાડેલું હોય છે તેને ન્યુટ્રલ વાયર તરીકે ઓળખવામાં આવે છે. એક લાલ વાયર હોય છે, કાળો વાયર હોય છે.
છે એક જીવન છે અને બીજો ન્યુટ્રલ વાયર કહે છે આપણા દેશમાં બે વાયરો વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત 220 વોલ્ટ હોય છે ન્યુટ્રલ વાયર અને લાઇવ વાયર છે જે લાઇન વાયર છે એની વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત જે છે 220 વોલ્ટનો છે ઘરમાં લગાડેલ મીટર બોર્ડમાં આ વાયરો મુખ્ય ફ્યુઝમાંથી પસાર થઈ એક વિદ્યુત મીટરમાં દાખલ થાય છે અને તેમાં મેઇન સ્વિચમાંથી પસાર કરી ઘરના વાયરો સાથે જોડવામાં આવે છે આ વાયરો ઘરમાં જુદા જુદા પરિપથોને વિદ્યુત ઉર્જા પૂરી પાડે છે ઘણીવાર ઘરોમાં બે અલગ અલગ પરિપથ હોય છે એક 15 એમ્પિયર વિદ્યુત પ્રવાહ રેટિંગ ધરાવતો પરિપથ જેમાં ગીઝર એરકુલર વગેરે જેવા વધુ પ્રવાહ રેટિંગ ધરાવતા વિદ્યુત ઉપકરણો માટે વપરાય છે આપણે મોટો પ્લગ વાપરીએ છીએ જે 15 એમ્પિયર કહેવાય ને એમાં ફ્રીજ છે પછી કરગંટી છે ગીઝર છે એ બધાને તમે એમાંથી પાવર મેળવી શકો બરાબર અને બીજો છે 5 એમ્પિયર વિદ્યુત પ્રવાહ રેટિંગ ધરાવતો પરિપથ જેમાં બલ્બ પંખા વગેરે શબ્દોનો ઉપયોગ થાય છે તો એક 15 એમ્પિયર અને એક 5 એમ્પિયર એવી રીતના પ્લગ છે આપણા ઘરમાં ફિટ કરેલા હોય છે 15 એમ્પિયરમાં હંમેશા ઓવરલોડિંગ વધારે પાવર ખેંચતા ઉપકરણો છે ઉપકરણ મતલબ સાધનો છે ઇલેક્ટ્રિકના એનો ઉપયોગ થતો હોય છે 5 એમ્પિયર વિદ્યુત પ્રવાહનું રેટિંગ ધરાવતો પરિપથ બલ્બ પંખા વગેરે જેવા સાધનો માટે વપરાય છે જેના ઉપર લીલા કલરનું અવાહક આવરણ લગાડેલું હોય છે તેને અર્થિંગ વાયર માટે વાયર મોટે ભાગે સાધનો વપરાય છે જેના ઉપર લીલા કલરનું અવાહક આવરણ લગાડેલું હોય છે તેને અર્થિંગ વાયર મોટે ભાગે ઘરની નજીક જમીનમાં ધાતુની પ્લેટ સાથે જોડેલું જે ત્રીજો વાયર છે જે 15 એમ્પિયરમાં વપરાય છે એવો જે વાયર છે એ અર્થિંગ વાયર છે અને એ ઘરની નજીક જમીનમાં પ્લેટ સાથે એને જોડવામાં આવે છે મોટે ભાગે ઇલેક્ટ્રિક અને એના ઉપરનો અર્થિંગ વાયરની ઉપર જે કલર છે વાયરનો અવાહક કલર છે એ ગ્રીન કલર હોય છે લીલો કલર હોય છે નજીક જમીનમાં ધાતુની પ્લેટ સાથે જોડેલો હોય છે આ તારનો ઉપયોગ મોટે ભાગે ઇલેક્ટ્રિક ઇસ્ત્રી ટોસ્ટર ટેબલ ફેન રેફ્રિજરેટર વગેરે ધાતુનું આવરણ ધરાવતા વિદ્યુત સાધનોના સુરક્ષાના ઉપાય સંદર્ભે કરવામાં આવે છે આ સિવાય તમે અત્યારના જમાના પ્રમાણે કમ્પ્યુટર પણ આના ઉપર જ ચલાવવું જોઈએ એસી પણ આના ઉપર ચલાવવું જોઈએ પાણીની મોટર પણ આના ઉપર ચલાવવી જોઈએ તમારે નહીંતર નુકસાન મોટું થવાની શક્યતા છે વગેરે ધાતુનું આવરણ ધરાવતા ટેબલ ફેન રેફ્રિજરેટર વગેરે ધાતુનું આવરણ ધરાવતા વિદ્યુત સાધનોના સુરક્ષાના ઉપાય સંદર્ભે કરવામાં આવે છે આ આર્થિક વાયરને આવા સાધનોની ધાતુની સપાટી સાથે જોડવામાં આવે છે વિદ્યુત પ્રવાહ માટે ઓછા અવરોધનો વહન પથ પૂરો પાડે છે આમ ઉપકરણના ધાતુના આવરણ ઉપર કોઈ પ્રવાહનો લીકેજ થાય તો તે અર્થિંગ દ્વારા સીધો જમીનમાં જાય છે અને સાધનોનું વિદ્યુત સ્થિતિમાન જમીનના વિદ્યુત સ્થિતિમાન જેટલું જળવાય છે અને પરિણામ સ્વરૂપે સાધનોનો ઉપયોગ કરતા વ્યક્તિને તીવ્ર વિદ્યુત આંચકો લાગતો નથી એટલે આપણને પણ વાંધો નથી આવતો અને જે વિદ્યુત જે ઉપકરણ છે એને પણ મુશ્કેલી થતી નથી તો આપણને આકૃતિ 13.26 આપી છે સોરી 13.20 આપી છે જેમાં ઘરેલું વીજ પરિપથ કેવો હોય તો જે એમાં કલર દોરીને લેખો છે લાલ લીલો લાલ વાયર છે લાઈવ વાયર છે બ્લેક વાયર છે ન્યુટ્રલ વાયર છે અને અર્થિંગ વાયર છે એ એવી રીતના આપવામાં આવ્યો છે આકૃતિ 13.20માં એક સામાન્ય ઘરેલું વિદ્યુત પરિપથનું રેખાચિત્ર દર્શાવેલું છે દરેક અલગ પરિપથમાં અલગ અલગ ઉપકરણો લાઈવ અને ન્યુટ્રલ વાયરો વચ્ચે જોડવામાં આવે છે દરેક ઉપકરણોને અલગ અલગ ઓન ઓફ સ્વિચ હોય છે જે તમે સ્વિચ બંધ કરો જરૂર હોય ત્યારે ઓન કરો ન જરૂર હોય ત્યારે બંધ કરો ઓન ઓફ સ્વિચ જે આપણે સ્વિચ બોર્ડમાં સ્વિચો છે એની સાથે એને જોડવામાં આવે છે જેથી ઈચ્છાનુસાર તેમાં વિદ્યુત પ્રવાહ પસાર કરી શકાય અને દરેક ઉપકરણને
સમાન વિદ્યુત સ્થિતિમાનનો તફાવત મળે તે માટે તેમને એકબીજા સાથે સમાંતર જોડવામાં આવે છે. એટલે ઘરમાં જે વીજ પરિપથ જોડવામાં આવે છે એ સમાંતર છે, શ્રેણીમાં નથી. આપણે બે જોયું હતું, શ્રેણી જોડાણ અને સમાંતર જોડાણ. પણ સમાંતર જોડાણ છે ઘરમાં રાખવામાં આવે છે. બધા જ ઘરેલું પરિપથોમાં વિદ્યુત ફ્યુઝ એક મહત્વપૂર્ણ ઘટના છે. આ દરેક રૂમ વાઇઝ અથવા તો ઘરમાં ઘર વાઇઝ એક ફ્યુઝ છે એમાં રાખવો પડે. જો કંઈ શોર્ટ સર્કિટ થઈ હોય તો ફ્યુઝ ઉડી જાય તો આપણું જે કંઈ શોર્ટ સર્કિટથી લાગતું નુકસાન છે એ બચી જાય છે. અગાઉના પ્રકરણમાં વિભાગ 12.7 આપણે વિદ્યુત ફ્યુઝનો સિદ્ધાંત તેમજ કાર્યપદ્ધતિનો અભ્યાસ કરી ચૂક્યા છીએ. વિદ્યુત પરિપથમાં લગાડેલો ફ્યુઝ દ્વારા પરિપથ આ ઉપકરણને ઓવરલોડિંગ થતા નુકસાનથી બચાવી શકે છે. ઓવરલોડિંગ જ્યારે થઈ ગયું હોય ત્યારે સળગી ન જાય ત્યારે એ આગ ન લાગે એટલા માટે તેને ફ્યુઝ રાખવામાં આવે છે. જો ફ્યુઝ ઉડી જાય પછી પાવર કટ થઈ જશે અને પાવર કટ થઈ જશે એટલે આપણને થતું મોટું નુકસાન અથવા આગ લાગવાના જે બનાવો બને છે એ બને નહીં અને બીજા જે નુકસાની થાય એ પણ થતી નથી. નુકસાન પામેલું હોય અથવા સાધનમાં કોઈ ક્ષતિ હોય, આવું ક્યારે થાય કે સાધનો છે એ જ્યારે તમે રફ સાધનો ખાસ એવા સાધનો વાપરવા જોઈએ કે જે સ્ટાન્ડર્ડ હોય, બાકી તમે ચીલા ચાલુ વાપરશો ત્યારે આવો પ્રશ્નો થવાની પૂરી શક્યતા છે. ત્યારે બને છે અને જ્યારે બંને વાયરનું અવાહક આવરણ નુકસાન પામેલ હોય ત્યારે સાધનોમાં થતી ક્ષતિ હોય છે. આવી પરિસ્થિતિમાં કોઈ પરિપથમાં વિદ્યુત પ્રવાહ અચાનક ખૂબ જ વધી જાય છે તેને શોર્ટ સર્કિટ કહે છે. વિદ્યુત ફ્યુઝનો ઉપયોગ વિદ્યુત પરિપથ તથા વિદ્યુત ઉપકરણના વહેતા અનિચ્છનીય ઉચ્ચ વિદ્યુત પ્રવાહને અટકાવી સંભવિત નુકસાનમાંથી બચાવી શકે છે. બરાબર, જે નુકસાન થાય છે એ આપણને બચાવી લે છે અને ફ્યુઝ છે એ ઉડી જાય છે જ્યારે તમે એવા સાધનો વાપર્યા હોય ત્યારે અથવા કંઈક મિસ્ટેક થઈ હોય ત્યારે આવું બને છે, ઉગાડી નાખે છે. તેથી તેના દ્વારા ફ્યુઝમાં ઉત્પન્ન થતા જુલ ઉષ્મા ફ્યુઝને ઓગાળી નાખે છે જેથી વિદ્યુત પરિપથ તૂટી જાય છે. સપ્લાય વોલ્ટેજમાં અચાનક વધારાને કારણે ક્યારેક ઓવરલોડિંગ થઈ શકે છે અને ક્યારેક ક્યારેક એક જ સર્કિટમાં વધારે વિદ્યુત ઉપકરણો જોડવામાં આવે તો પણ ઓવરલોડિંગ થઈ શકે છે. સામાન્ય તમે વાપરો છો એના કરતાં તમને વધારે સ્વિચ બોર્ડમાંથી વધારે પાવર લેવો મળે ત્યારે પણ ઓવરલોડિંગ થાય અને વાયર છે એ સળગે છે અને મુશ્કેલી ઊભી થાય છે. ઉપરનું અવાહક પણ ઓગળી જાય પછી ગરમીને કારણે બે વાયર ભેગા થાય અને આગ લાગે છે. તો ત્યારે આ જો નોલેજ હોય આપણી પાસે ઘરેલું પરિપથ કેવો હોય છે એ એના ઉપરથી આપણને ખબર પડે છે. તો આ પરિપથની સર્કિટ પણ તમને આવડવી જોઈએ અને એનો ઉપયોગ પણ તમારે કેમ હોય કેમ નહીં એ આપણને ખબર હોવી જોઈએ. સ્વિચો સ્વિચ બોર્ડનું મહત્વ આ રીતના છે. પછી દરેક રૂમ વાઇઝ હવે તો નવી સર્કિટો પ્રમાણે તમે એક એક અલગ અલગ રૂમના ઘરે ફ્યુઝ પણ મૂકી શકો અને એ રૂમનો ફ્યુઝ છે એ ઉડી જાય એટલે એ રૂમમાંથી લાઇટ ઉડી જાય એ રૂમની લાઇટ કપાઈ જાય ફક્ત બાકીના એક પણ રૂમને વાંધો આવે નહીં. તો આ સારી પદ્ધતિ કહેવાય તો પણ જો ત્યારે ખબર પડે એ જ ઘરમાં કંઈક ફોલ્ટ છે એટલે એક રૂમમાંથી થોડું તમારે બધું વાયરિંગ જોવું ન પડે ફક્ત એક જગ્યાએ ખબર પડી જાય કે આ જગ્યાએ ફોલ્ટ છે. હવે આ ટોપિકના પણ 13.7 પણ HOTS પ્રશ્નો છે, ઇન્ટેક્સ પ્રશ્નો એ જોઈએ. વિદ્યુત પરિપથ અને ઉપકરણોમાં સામાન્ય રીતે વપરાતા બે સુરક્ષા વાયરોના નામ આપો. વિદ્યુત પરિપથ અને ઉપકરણોમાં સામાન્ય રીતે વપરાતા બે સુરક્ષા ઉપાયોના નામ આપો. સુરક્ષા ઉપાયોના નામ આપો એમાં એક પહેલું છે જવાબ એનો છે યોગ્ય રેટિંગ વાળો સલામત ફ્યુઝ વાપરવો. સલામત ફ્યુઝ જે છે હંમેશા સારો હોય એ વાપરવો જેના કારણે ઓવરલોડિંગને લીધે સાધનો અને પરિપથોને થતું નુકસાન નિવારી શકાય છે. ફ્યુઝ ઉડી જાય પછી ફ્યુઝ જ બદલવાનું રહે અને કયા સાધનમાં શેના કારણે ફ્યુઝ ઉડ્યું ગોતી પછી રિપેર કરી અને ફ્યુઝ બદલી નાખવાનો.
પછી બીજું છે યોગ્ય અર્થિંગ વાયર વાપરવો. અર્થિંગ વાયર છે મહત્વનું છે. આજના સમયમાં આપણે ઘરે કમ્પ્યુટર ને આમ તેમ બધું વાપરતા હોઈએ, બરાબર, ફ્રીજ, ઇલેક્ટ્રિક મોટરો, પાણી ખેંચવાની મોટરો, બરાબર. તો એના માટે તેને અર્થિંગ વાયર ખૂબ જરૂરી છે. પાછો તો જ્યારે લાઈવ અકસ્માત વિદ્યુત સાધનના ધાતુના ભાગને સ્પર્શે છે, કેટલેકની બોડી છે એ ધાતુની હોય છે અને એને સ્પર્શે છે ત્યારે અર્થિંગ ઉત્પન્ન થાય છે, ત્યારે પાવર ઉત્પન્ન થાય છે. ભાગને સ્પર્શે છે ત્યારે શક્ય એવા વિદ્યુત શોખથી બચી શકાય છે. ઝર્ક એવા દાખલા તરીકે ફ્રીજ છે તો ફ્રીજનું બહારનું બોડી છે એ આવી રીતના ધાતુનું હોય. કમ્પ્યુટર સારા છે તો કમ્પ્યુટરમાં ડેસ્ક ટોપ હોય, બરાબર. તો સીપીયુ છે, સીપીયુ બોડીવાળું મેટલ બોડી હોય છે, એના ઉપર પણ પાવર આવે છે તો એનાથી બચી શકાય આપણે. બીજો પ્રશ્ન છે, 2 કિલોવોટ પાવર રેટિંગ ધરાવતું એક ઇલેક્ટ્રિક ઓવન 5 એમ્પિયરનો પ્રવાહ રેટિંગ ધરાવતું ઘરેલું વિદ્યુત પરિપથ 220 વોટમાં વાપરવામાં આવે છે, આ પરિપથમાં તમે કયા પરિણામોની અપેક્ષા રાખો છો અને કયા પરિણામની અપેક્ષા રાખો છો તે સમજાવો. તો એમાં વિદ્યુત ઓવન દ્વારા ખેંચાતો વિદ્યુત પ્રવાહ, ઓવન છે એ વિદ્યુત ઉર્જાનું ઉષ્મા ઉર્જામાં રૂપાંતર કરે છે. તો આઈ બરાબર 1/2, તો બરાબર 2000 વોટ/220 વોટ, બરાબર 9.09 એમ્પિયર વપરાય, બરાબર. અહીં પરિપથ વિદ્યુત પરિપથમાં પ્રવાહ રેટિંગ 5 એમ્પિયર છે. તેનો અર્થ એ થાય કે પરિપથમાં વપરાયેલો ફ્યુઝ 5 એમ્પિયરની પ્રવાહ ક્ષમતા વાળો. હવે 5 એમ્પિયર કરતાં વધારે પાવર આવશે તો શું થાય, બરાબર. હવે જ્યારે ઓવનને ચાલુ કરવામાં આવે ત્યારે ફ્યુઝ વાયર 5 એમ્પિયર રેટિંગ ઘણો ગરમ થઈ જશે. એમાં જો પ્લગ આપશો, ઓવનનો પ્લગ 5 એમ્પિયરના પ્લગમાં આપશો તો એ વાયર છે ખૂબ ગરમ થઈ જાય છે અને તેથી તે ઓગળી જશે અને પરિણામે પરિપથમાં ભંગાણ સર્જાશે અને આના પરિણામે વિદ્યુત ઓવનને થતું નુકસાન થઈ જશે, બરાબર. જો આ પરિપથમાં 9.09 એમ્પિયર કરતાં વધારે રેટિંગવાળો ફ્યુઝ વાપર્યો હોત અથવા પરિપથમાં કોઈ ફ્યુઝ જ વાપર્યો ન હોત તો કદાચ આગ લાગી જાય. હવે જ્યારે વધારે પાવર આવે છે તો શું થશે, ફ્યુઝ ઉડી જશે એટલે નુકસાન થતું બચી જશે. પણ જો ફ્યુઝ ન હોત તો કદાચ સ્વિચ બોર્ડને કારણે આખામાં આગ લાગવાની શક્યતા પૂરેપૂરી છે. ત્રીજો પ્રશ્ન, ઘરેલું વિદ્યુત પરિપથમાં ઓવરલોડિંગ નિવારવા માટે કઈ સાવધાની રાખવી જોઈએ, આપણા ઘરમાં ઓવરલોડિંગ ન થાય એના માટે તમે શું પ્રયત્ન કરશો? તો એનો જવાબ છે આ પ્રમાણે, નીચે પ્રમાણેની આપણે સાવધાની રાખવી જોઈએ કે વિદ્યુત પ્રવાહનું વહન કરતા વાયર યોગ્ય પ્રવાહના રેટિંગવાળા વાપરવા, ચીલાજાનો વાયર ન વાપરો. જ્યારે ઘરનું વાયરિંગ કરો છો ત્યારે સારા વાયરો છે, કેપેસિટીવાળા હોય અને સ્ટાન્ડર્ડ કંપનીના વાયરો હોય એ વાપરવા જોઈએ. બીજું, ઘરમાં 2 અલગ પરિપથ હોવા જોઈએ. એક 5 એમ્પિયર વિદ્યુત પ્રવાહ રેટિંગ ધરાવતો પરિપથ, એક 2 પ્રવાહ હોય, 5 અને 15 એમ્પિયરના છે, 2 પ્રવાહવાળા અલગ પરિપથ હોવા જોઈએ જે બલ્બ, ટ્યુબલાઇટ, ટીવી, પંખા વગેરે સાધનો માટે, અને બીજા 15 એમ્પિયર વિદ્યુત પ્રવાહ રેટિંગ ધરાવતો પરિપથ છે જેના તાપન સાધનો જેવા કે ગીઝર, એસી, વાતાનુકૂલન કરનારા વગેરે માટે. 15 એમ્પિયર છે એવા ભારે જે પાવર વધારે ખેંચે છે એમાં 15 એમ્પિયરનો પ્રવાહ વહેતો એવો પરિપથ બનાવવો જોઈએ. પછી ત્રીજું છે, સમાંતર પરિપથનો ઉપયોગ કરવો જોઈએ અને દરેક પરિપથમાં યોગ્ય પ્રવાહ રેટિંગવાળો ફ્યુઝ વાપરવો જોઈએ. પરિપથમાં સમાંતર પરિપથનો ઉપયોગ કરવો જોઈએ, ક્યાંય શ્રેણી જોડાણ ન કરો, સમાંતર જોડાણ કરી અને સારો રેટિંગવાળો ફ્યુઝ છે એ વાપરવો જોઈએ. ઊંચા પાવર રેટિંગ ધરાવતા વિવિધ વિદ્યુત સાધનો જેવા કે વિદ્યુત ઇસ્ત્રી, ગીઝર, વાતાનુકૂલન કરનારા એસી વગેરે એક જ સમયે ચાલુ કરવાનો જોઈએ. જ્યારે તમે પાણીની મોટર શરૂ કરો ત્યારે ફ્રીજને બંધ કરી દો, ફ્રીજ અને પાણીની મોટરને બંધ કરીને એસી શરૂ કરો, ટૂંકમાં એક જ જે 15 એમ્પિયરનો પાવર
આગના બનાવો બનશે નહીં. બરાબર, તો જ્યારે એસી શરૂ કરો ત્યારે ખાસ જોઈ લેવાનું, ઘરમાં ક્યાંય પણ 15 એમ્પિયર વાળું ઘર ઘંટી જેવું તો નથી ચાલતું, પાણીની મોટર નથી ચાલુ ને, આ બધું ખાસ જોઈ લેવાનું. પછી ઘણા બધા વિદ્યુત સાધનોનો એક જ સર્કિટમાં એક સાથે વાપરવાનો છે, એક જ ઓલામાં બધા સાધનોનો વાપરો, જેને કારણે થઈને બધા વાયર ગરમ થાય અને આગ પકડે. દર 5 થી 6 વર્ષ પછી જૂના તારની જગ્યાએ ચોક્કસ પ્રવાહના રેટિંગ વાળા અને સારું અવાહક આવરણ ધરાવતા નવા તાર વાપરવા જોઈએ. એવું લાગે ત્યારે 5-6 વર્ષે એને ચેક કરાવી અને એને બદલી નાખવા જોઈએ અને સારા વાયરો છે એ વાપરવા જોઈએ અને સારી ગુણવત્તા ધરાવતા પીવીસી વાયરોનો ઉપયોગ કરવો જોઈએ. સારી ગુણવત્તા ધરાવતો હોય જેને પડતું સારામાં સારું અવાહક પડો હોય એનો ઉપયોગ કરો તો મોટી નુકસાનીમાંથી બચી શકાય છે. તો આ પ્રકરણ છે એ આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ. સ્વાધ્યાયનો પ્રશ્નો છે એ જાતે લખજો. તો અહીંયા આ પાઠ પૂરો કરી તમે પણ પ્રશ્નોને લખી અને મને આભાર.